सूरत शहर ने अड़ाजन विस्तार ना गार्डन ग्रुप द्वारा आज रोज रक्तदान कैम्प नु आयोजन करवामां आव्युं हतुं। गार्डन ग्रुप द्वारा हाल चाली रहेला कोरोना वायरस नी महामारी तथा थेलेसेमिया रोग में रक्त की जरूर पड़े छे त्यारे आज रोज गार्डन ग्रुप द्वारा अड़ाजन विस्तार में रक्तदान कैम्प नु आयोजन करवामां आव्युं हतुं अने गार्डन ग्रुप ना संचालके हर्षभाई मेहताए जणाव्युं हतुं के जे व्यक्ति रक्तदान करवा इच्छे छे ते लोको माटे मोबाइल वान नी सुविधा नी पण सगवड़ करवामां आवी छे। અમારી સંસ્થા દ્વારા ઘણી બધી વરસાદની કપરી પરિસ્થિતિ હતી, માહોલ ખૂબ ગંભીર હતો, છતાં પણ ઘણી બધી રક્તની બોટલ થઈ છે। કેટલા યુનિટ રક્ત તમે એકત્રિત કર્યું છે? અત્યાર સુધીમાં 30-35 યુનિટ એકત્રિત થઈ ગયું છે અને હાલમાં પણ બ્લડ કેમ્પ હજુ ચાલુ છે। તમે અમારી ચેનલના માધ્યમથી સુરત શહેરની જનતા કોઈ સંદેશો આપવા માંગશો? તમારી ચેનલના માધ્યમથી સુરત શહેરની જનતાને કહેવા માંગુ છું, રાજ્ય સરકાર કે કેન્દ્ર સરકાર કોઈ પણ નિર્ણય લે છે કે પ્રજાના હિતમાં લે છે અને કોઈક ને કોઈક નિર્ણય એવું બને છે કે અસમજણ રીતે રહે છે, પરંતુ એ આપણા હિતના જ રહે છે। સાથે સાથે હું પ્રજાને જ કહેવા માંગુ છું કે જે લોકોએ આદેશ આપ્યા છે કે માસ્ક પહેરીને ફરવું કે પછી સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવું, સેનિટાઈઝરનો યુઝ કરવું, જે કોઈ હથિયારો છે COVID-19 સામે લડવાના તેનો સંપૂર્ણપણે ઉપયોગ કરો અને બને એટલું ઘરની બહાર નીકળવું ટાળવું કામ વગર, અને જે કોઈ અત્યારે હાલની કપરી પરિસ્થિતિ છે, જે આર્થિકતા છે કે જે કોઈ શારીરિકતાના પ્રોબ્લેમ રહે છે, તો તેને પહોંચી વળવા માટે યુવાઓ પ્રયત્ન કરે અને એક સંગઠન દ્વારા કોઈ પણ પરિસ્થિતિને પહોંચી વળે અને આ દેશને હજુ પણ વૃદ્ધિ કરે તે રીતનું દરેકને હું કહેવા માગું છું।